गुजरात विधानसभा माटेनी चूंटणीनी तारीखो जाहेर थई चूकी छे। क्या पक्ष माथी क्या उम्मीदवार चूंटणी लड़से ते जोवानुं रह्युं। त्यारे कोंग्रेस पक्ष तरफथी विधानसभा 71 मां सुरेश बथवारने टिकिट आपवामां आवेली छे। जे मुद्दाने ध्याने लई सुरेशभाई बथवारे पत्रकारो साथे वातचीत करी हती अने जणाव्युं हतुं के विधानसभा 71 औद्योगिक विस्तार छे, માટે ત્યાં જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ જેવી કે સારી હોસ્પિટલ, ફાયર સ્ટેશન તે નથી। ત્યારે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો સર્વપ્રથમ આ તમામ પાયાની સુવિધાઓ ઔદ્યોગિક વિસ્તારોને આપવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી। મુખ્ય મુદ્દો અમારો ચૂંટણીમાં રાજકોટ ગ્રામ્યમાં ઇન્ડસ્ટ્રી એરિયા છે, ઇન્ડસ્ટ્રી એરિયામાં ડેવલપિંગના કોઈ પણ કામ થયા નથી। આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગે તો રાજકોટથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવે છે, કોઈ પણ એક્સિડન્ટ થાય ત્યારે રાજકોટ હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે। તો અમારો મુખ્ય મુદ્દો છે ત્યાં હોસ્પિટલ બને, ત્યાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા થાય, અને જે ખેડૂતો હેરાન છે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એની અમે વ્યવસ્થા કરવાના છીએ। અને બેરોજગારી મુખ્ય મુદ્દો છે, તો બેરોજગારીમાં અમારી સરકાર આવશે તો અમે રોજગારી ભથ્થું પણ આપવાના છીએ, અને અમારો 8 મુદ્દાનો કાર્યક્રમ છે એ ચોક્કસપણે અમે અમલવારી કરીશું। ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને ગુજરાતની પ્રજાએ સ્વીકારી નથી, એટલે એનો કોઈ પ્રશ્ન જ થતો નથી। ત્રિપાક્ષીય જંગનો પ્રશ્ન જ નથી ઉઠતો, કારણ કે છેલ્લા 15-20 વર્ષથી ત્રિપાક્ષીય જંગની વાતો થાય છે, પણ ગુજરાતની પ્રજા સમજદાર છે, સાણી છે, અને 27 વર્ષથી જે એમને પીડા થઈ છે એ પીડા જ એના ઘર સુધી પહોંચી ગઈ છે, એટલે પ્રજાએ મન બનાવી લીધું છે કે આ વખતે કોંગ્રેસનો વિજય અપાવીને કોંગ્રેસની સરકાર બનાવી। પાટીદાર સમાજના સંપૂર્ણ આશીર્વાદ મારી સાથે છે। પાટીદાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાટીદારોની ઇન્ડસ્ટ્રીઝ વધારે હોય એ લોકો હેરાન છે, જીએસટીમાં એની ઉપર કનડગત ઘણી બધી છે। ખાસ કરીને પાટીદારો ખેતી સાથે વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો ખેતીની પણ સમસ્યા છે, ઘણી બધી સમસ્યા છે, જેથી કરીને પાટીદાર સમાજ અમારી સાથે। અમારી સમાજમાં મુખ્ય સમસ્યા રોડ, રસ્તા, હોસ્પિટલ નથી, આગ લાગે તો ફાયર બ્રિગેડ નથી, પોષણક્ષમ ભાવ નથી મળતા, બેરોજગારી છે। જે ગવર્મેન્ટ કોંગ્રેસ સરકારે જે સ્કૂલો બનાવી હતી એ સ્કૂલો સંપૂર્ણ બંધ કરી છે અને ખાનગીકરણને પ્રોત્સાહન આપેલ છે। ઇન્દ્રનીલભાઈ ચોક્કસ અમારા વડીલ છે, એટલે એમના વિશે અમારે ન કહેવું જોઈએ, ઇન્દ્રનીલભાઈ અમને આશીર્વાદ આપશે અને અમારી સાથે તન મન ધનથી જોડાય। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।